નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 2 કે જેનું નામ છે ચિત્રપદાની 2, જેના સ્વઅધ્યયન પોથીમાં પ્રશ્નો અને તેના જવાબો છે તેના વિશે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ તમામ પાઠની PDF જોવા માટે પ્લેસ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે PDF પણ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 2 ચિત્રપદાની. પ્રશ્ન 1 છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અને સંસ્કૃતમાં સૂચના છે રિક્ત સ્થાનાની પૂરયતુ, જેનો અર્થ થાય છે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો ચાલો આપણે ખાલી જગ્યાઓ પૂરીએ, જેમાં પહેલું એતે હંસા, બીજામાં આવશે એશા અજા, ત્રીજું અહમ મહિલા, ચોથું તાની પત્રાણી, પાંચમું તા ચટકા, છઠ્ઠું તે છાત્રા, સાતમું વયમ સૈનિકા, આઠમું એતે છાત્રા, ત્યાર પછી નવમું આવશે એતાની પુષ્પાણી અને દસમું આવશે તા ચટકા. આ પ્રકારે આપણે કૌંસમાં આપેલા જે શબ્દો છે તેના વડે ખાલી જગ્યાઓ પૂરી દઈશું. ચાલો પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2 ની અંદર ઉદાહરણ જોઈ આપેલું કોષ્ટક પૂર્ણ કરો, જેમાં સંસ્કૃતમાં સૂચના છે ઉદાહરણ અનુસારેણે સારણે કોષ્ટકે શબ્દાન લખતું. જેમ કે ઉદાહરણ છે ગજહ, તો તેનું ગજા. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, અહીં એક વચન આપેલું હોય તો બહુવચન કરવાનું છે અને બહુવચન આપેલું હોય તો તેનું આપણે એક વચન કરવાનું છે. આ પ્રકારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો ચાલો કરીએ. વૃક્ષ તો વૃક્ષા, વાનર તો વાનરા, શુક તો શુકા, મયુર તો મયુરા, પર્વત તો પર્વતા, હંસ તો હંસા. એવી રીતે ચટકા તો ચટકા, નૌકા તો નૌકા, માપિકા તો માપિકા, લતા તો લતા, કન્યા તો કન્યા, અજા તો અજા, મહિલા તો મહિલા. ત્યાર પછી પુસ્તકમ, તો તેનું છે પુસ્તકાની, તો વયમ, તો વનમ, તો તેનું થશે વનાની, ફલમ, તેનું થશે ફલાની, રત્નમ, તેનું થશે રત્નાની, પુષ્પમ, પુષ્પાણી, ચિત્રમનું થશે ચિત્રાણી અને પત્રમનું થશે પત્રાણી. તો આ પ્રકારે આપણું કોષ્ટક છે તે પૂરું થશે. ચાલો આગળ જઈએ, જેમાં પ્રશ્ન 3, ચિત્ર જોઈને શબ્દ લખો. જેમાં આપણને ચિત્ર આપેલું છે તે ચિત્રને આધારે તે શેનું ચિત્ર છે તે આપણે લખવાનું છે. જુઓ, એક પેલું આપણને લખેલું આપેલું છે કે એતે કે, તો એતે અશ્વા. એવી રીતે તે કે, એટલે કે આ ચિત્ર શેનું છે, તો તે ગર્દભા, ગર્દભ એટલે ગધેડો. ત્યાર પછી ત્રીજાની અંદર ચિત્ર આપેલું છે એતા કા, તો એતા મહિલા. ચોથામાં સા કા, તો સા માપિકા. ત્યાર પછી પાંચમું એતાની કાની, તો એતાની ફલાની. ત્યાર પછી છઠ્ઠું ચિત્ર આપેલું છે તેમાં તાની કાની, તે શું છે, તો તાની પુસ્તકાની, તે પુસ્તકો છે. ચાલો આગળ હવે જઈએ.
પ્રશ્ન ચાર, શબ્દ જોડ પરથી ઉદાહરણ મુજબ વાક્ય રચો. જેમ કે ઉદાહરણ આપણને આપેલું છે કે શિક્ષિકા અને છાત્રા, તો તેની ઉપરથી વાક્ય બનાવ્યું વયમ શિક્ષિકા યુયમ છાત્રા. તો એવી રીતે આરક્ષકા અને જના, તો તેનું વાક્ય થશે વયમ આરક્ષકા યુયમ જના. બીજું દેવતા અને ભક્તા, તો તેનું થશે વયમ દેવતા યુયમ ભક્તા. ત્યાર પછી ત્રીજું બાલકા અને સૈનિકા, તો તેનું થશે વયમ બાલકા યુયમ સૈનિકા. ત્યાર પછી પ્રશ્ન પાંચ, ઉદાહરણ મુજબ વચન પરિવર્તન કરો. જેમ કે ઉદાહરણ છે સહ બાલક, તો તે બાલકા. એવી રીતે એ સહ દેવાલય, તો એ તે દેવાલયા. સહ કૃષક, તો તે કૃષકા. એષા ઉત્પીઠિકા, તો એતા ઉત્પીઠિકા. સા કક્ષા, તો તા કક્ષા. એતત પરણમ, તો એતાની પરણાની. તત પુષ્પમ, તો તે પુષ્પાણી. આ પ્રકારે થશે. ત્યાર પછી પ્રશ્ન છ ની અંદર નીચેના વાક્યોને સંસ્કૃત ભાષામાં અનુવાદ કરો. ચાલો જોઈએ. પેલું, આ ચિત્રો છે, તો એતાની ચિત્રાણી. બીજું વાક્ય, પેલી ચકલીઓ છે, તો તા ચટકા. ત્યાર પછી આગળ ત્રીજું વાક્ય જોઈએ, પેલા વાસણો છે, તો તેનું થશે તાની પાત્રાણી, વાસણો એટલે પાત્રાણી. ત્યાર પછી આ હંસો છે, તો એ તે હંસા. પાંચમું, આ પુસ્તકો છે, તો તેનું થશે એતાની પુસ્તકાની. છઠ્ઠું, તમે છોકરીઓ છો, તો તેનું થશે યુયમ બાલિકા. સાતમું, આ સસલા છે, તો એ તે શશકા. આઠમું છે, આ બકરીઓ છે, તો એતા અજા. ત્યાર પછી નવમું, પેલા હાથીઓ છે, તો તે ગજા. અને દસમું, અમે શિક્ષિકાઓ છીએ, તો વયમ શિક્ષિકા. ત્યાર પછીનો પ્રશ્ન સાત નંબરનો છે, ચિત્ર જોઈ અને સંસ્કૃત પદો લખો. જેમ કે પેલામાં આપણને વૃક્ષો આપેલા છે, તો થશે વૃક્ષા. બીજામાં આપણને દડા આપેલા છે, માટે થશે કંદુકા. એવી રીતે ત્રીજાની અંદર જોઈએ, તો ત્રીજામાં આપણને તોલમાપનો કાંટો, જેને તુલાહ કહેવાય. ચોથામાં પેટી આપેલી છે, જેને સંસ્કૃતમાં પેટીકા કહેવાય. ત્યાર પછી પાંચમું છે, તેની અંદર આપણને ચકલીઓ આપેલી છે, જેને ચટકા કહેવાય. સાત છઠ્ઠું છે, તેમાં આપણને પાન જુદા જુદા આપેલા છે, તો તેને પરણાની કહેવાય. સાતમું છે, તેમાં જુદા જુદા ફૂલ આપેલા છે, તો તેને પુષ્પાણી કહેવાય. ત્યાર પછી પ્રશ્ન આઠ, નીચે આપેલા શબ્દોમાંથી પુલિંગ સ્ત્રીલિંગ અને નપુસકલિંગ શબ્દોને જુદા પાડો. તો વિદ્યાર્થી મિત્રો, પુલિંગ શબ્દની અંદર જે શબ્દ આવશે તેમાં છે મયુર, શિક્ષક અને અશ્વ. ત્યાર પછી સ્ત્રીલિંગ શબ્દોની અંદર આવશે મહિલા, ચટકા, બાલિકા, ગીતા અને પ્રતિમા. ત્યાર પછી નપુસકલિંગની અંદર આવશે પુષ્પમ, ચિત્રમ અને પુસ્તકમ. આ બધા છે તે નપુસકલિંગની અંદર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ બે, ચિત્રપદાની બે ના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ PDFો બિલકુલ ફ્રીમાં જોવા મળશે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે PDF પણ જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે, ત્યાં સુધી આવજો.